આજે બપોરે એક બે વાગે ચંદ્રયાન ત્રણ ભ્રમણ કક્ષામાં બીજો ઘટાડો થશે ચંદ્રયાન ત્રણ અવકાશયાન બધો સંદેશા વ્યવહાર ચંદ્રયાન બે ના ઓર્બિરેટર દ્વારા જ થશે વિવિધ યોજનામાં કોર્પોરેશને સત્તર હજાર છસો મકાનો ફાળવ્યા છે આવાસ યોજનાના લોકોને બાકી રહેતા સો કરોડ ભરી દેવા નોટિસ તારીખ એકત્રીસ ઓગસ્ટ સુધી બાકી રૂપિયા નહીં ભરે તો ફાળવેલું મકાન રદ થવા ચીમકી સરકારે વિચાર્યા વિના આડેધડ તોતિંગ વધારો કર્યો હતો જીએમઈ મેડિકલ કોલેજમાં કરાયેલ ફી વધારો સ્થગિત તમામ પ્રવેશ પણ રદ તેર કોલેજમાં કરાયેલા સિત્તેરથી એંસી ટકા વધારો મોકૂફ ફરીવાર ચોઇસ ફિલિંગ સાથે હવે નવેસરથી પ્રવેશ થશે વાહન પર પુરપાટ આવી વિશ્વામિત્રીમાં નદીમાં કચરો ઠાલવતા લોકોને નંબર પ્લેટ આધારે શોધીને દંડ ફટકારાશે સીસીટીવીથી કચરો ઠાલવતા લોકો પર વોચ નદીમાં કચરો ફેંકવાની મનાઈ છતાંય લોકો ધારાર ફેંકે છે

વાગોડા તાલુકાના ભાગાપુર ગામે મેલડી માતાના મંદિર પાસે ભક્ત ની કાર અથડાતા ધીંગા નું પાંચ ને જા ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ મળ્યા બાદ એમએસ યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાંજાનો છોડ શોધવામાં વ્યસ્ત દંતેશ્વરના ગુમ થયેલા વેપારીની લાશ હાલોલ તાલુકાની ની કેનલમાંથી મળી આવી ફરિયાદ નોંધાવવા માટે છેલ્લા એક વર્ષથી પોલીસ સ્ટેશન માં ધક્કા ખાતા હતા વડાપ્રધાન મોદીનો અન્ય નેતાઓને સ્પષ્ટ મેસેજ ભાજપમાં ગમે તેટલો મોટો હોદ્દો હોય ખોટું કામ કરનારાઓને છોડાશે નહીં મકરપુરા અને વાડી પોલીસે મને ધક્કા ખવડાવ્યા કર્યા મૃતકે અગાઉ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું સામેવાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી વડોદરામાં આનંદ પટેલે તારીખ એકવીસમી જુલાઈના પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી જે બાબતે દિવ્યભાસ્કર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે ચર્ચા શરૂ વિપક્ષના આરોપ કે પીએમ મોદી મણિપુર કેમ ગયા નહીં આ એનડીઆઈએ મંત્રીઓ દર પંદર દિવસે જતા હતા એનડીએ દોઢ કરોડનો ચેક રિટર્ન કેસની સુનાવણી બાદ ત્રિપુટી ત્રાટકી નામચીન બિલ્ડર શફી ફ્રુટવાલાનો કોટ પરિસરમાં વેપારી પર લોહિયાળ હુમલો ડભોઈના ધર્મપુરા ગામ નજીક ખેતરના કુવાની પાઇપમાંથી અજગરના નવ બચ્ચાનું રેસ્ક્યુ કરાયું પત્રિકાકાંડમાં કલમોના ઉમેરો થતા જ આરોપીની ફરી ધરપકડ કરી ધોરણ સાત થી બાર ના વિદ્યાર્થીઓને સો ટકા સુધીની શિષ્યવૃત્તિ અને પુરસ્કારની તક

રોડ તબીબે મહિલાના પગ કમર પાસે પંક્ચર કરી પરું કાઢ્યું હતું ગુજરાત મિત્ર અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચાના પ્રથમ દિવસે ભારે તનખા ઝર્યા વિરોધ પક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ એ જોવા લાવ્યા કે તેઓ એક છે કે નહીં મોદી

આનંદ ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકોને અમૂલ ડેરી દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે રૂપિયા ત્રીસ નો વધારો અપાયો અમૂલ અમૂલ દ્વારા દૂધની ખરીદીમાં રૂપિયા ત્રીસ નો વધારો કરાયો ખેડાની ફાઇનાન્સિંગ કંપની સાથે બત્રીસ પોઈન્ટ તેતાળીસ લાખની છેતરપિંડી આનંદમાં આજથી મેરી માટી મેરા દેશની ઉજવણી કરાશે છોટાઉદેપુર આદિવાસી ઘર એટલે કન્યા નિવાસી શાળા આદિવાસી દીકરીઓના સરકાર સાક્ષરતા નિવાસી સાવધાન આપની થાળીમાં પીસાઈ રહ્યું છે ઝેર લોકોએ પનીર ખાઈ લીધા બાદ હવે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હવે કાયદેસરની કાર્યવાહી કરાશે પ્રજાને આરોગ્ય નુકસાન કરે છે તેવું પનીર ખાધા પછી કાર્યવાહી

માર્ગ ઉપર બનાવવાનો ગ્રામજનો નો આક્ષેપ વર્ક ફ્રોમ હોમ કામ કરવાનું કહી ઠગાઈ કરનાર ભેજાબાજ સુરત થી ઝડપાયો રોકાણ કરશો સારું વળતર મળશે તેવી લાલચ આપી એક પોઈન્ટ પંચાણું લાખ કરાવ્યા દિવાળીપુરા કોર્ટમાં મુદ્દતે આવેલા ફરિયાદી અને તેના મિત્ર પર બંદૂક બતાવી આરોપી પક્ષના સસરા જમાઈનો હુમલો હવે ન્યાયના મંદિરમાં પણ લોકો હુમલાખોરોથી સેફ નથી પાલિકાએ દરેક માર્ગ પર બોર્ડ મારવું જોઈએ કે જોઈને ચાલો ખાડામાં પડો અમારો વાંક ખાડાઓ ના શહેરમાં વડીવાડી વિસ્તારમાં ભુવામાં ટ્રક ફસાઈ લોકસત્તા જનસત્તા અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષના પરસ્પર અવિશ્વાસ માટે આવ્યો છે વડાપ્રધાન અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા સંસદીય દંડકની દળની બેઠકમાં પ્રહાર મેડિકલ તેમજ ડેન્ટલ શાખામાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડ પ્રવેશ પ્રક્રિયા રદ પ્રવેશ અપાઇ ગયા પછી ટ્યુશન ફી માં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો ભારત જોડો યાત્રામાં બીજા તબક્કાની જાહેરાત રાહુલ ગાંધીની ગુજરાતમાં શરૂ થનારી યાત્રા મેઘાલય જશે ઓપી રોડ પર રહેતી વૃદ્ધાની સારવારના બહાને યુનાની તબીબે ત્રણ પોઈન્ટ એકાવન લાખ ખંખેર્યા કમર પગના દુખાવાની પીડાતી વૃદ્ધાને ચાલીસ વર્ષ સુધી સ્વસ્થતા ખાતરી આપેલી યુનાની ડોક્ટર સિદ્દીકી અને તેના આસિસ્ટન્ટ વિરુદ્ધ ધારાશાસ્ત્રીની ઠગાઈની ફરિયાદ એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં અનઅધિકૃત છોડનું વાવેતર તો નથી થયું ને તે અંગે તપાસ શરૂ કરાઈ ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાનો છોડ જોવા મળ્યા બાદ તંત્ર જાગ્યું

લાજ રાખી ભાજપના પત્રિકા કાંડમાં કલમ ઉમેરો મંજૂર થતા રાકેશ ખુમાનસિંહ અને દીપુના જામીન રદ થયા કોર્ટના વોરંટ બાદ ક્રાઇમ બ્રાન્ચે ની અટકાયત કરી જેલ ભેગા કર્યા આજે છોટાઉદેપુર જિલ્લા વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા ગઠિયા મુકામે અમૃત સરોવર ખાતે મેરી મીટ્ટી મેરા દેશ અભિયાનને પણ શુભારંભ કરાશે આવાસ યોજનાના સત્તર હજાર છસો લોકોને બાકી રૂપિયા ભરી દેવા એકત્રીસ ઓગસ્ટ સુધીની મુદ્દત સો કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ વસૂલમાં વીએમસી મેદાનમાં લાભાર્થી દ્વારા બાકી રકમ સમય મર્યાદામાં નહીં ભરાય તો ફાળવેલું મકાન રદ થશે વિવિધ વિસ્તારોમાંથી મેળવેલા ખાદ્ય પદાર્થોના નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસતા નાપાસ પનીર ગ્રીન ચટણી તુવેર દાળ આઈસ્ક્રીમ ખાદ્ય તેલ તમે ખાવ છો પાલિકા દ્વારા ફૂડ બિઝનેસ ઓપરેટરોની સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યવાહી મકરપુરા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી અજાણ્ય યુવકની મિત્રતા ભારે પડી ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ પ્રકરણમાં ફસાવેલી યુવતીની મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા પરિણીત વિધર્મી યુવક વિરુદ્ધ યુવતીની ફરિયાદ સંદેશ અવિશ્વાસ પ્રસ્તાવ ચર્ચાની શરૂઆત રાહુલ ગાંધીને બદલે કોંગ્રેસના ગૌરવ ગોગાઈએ કરતા હંગામો મણિપુર મુદ્દે પીએમ નું મૌન તોડીશું કોંગ્રેસ વાગોડિયા રોડ છાની મગરપુરાની પાંચ રેસ્ટોરન્ટના નમૂના ફેર શહેરમાં પનીર ખાતા પૂર્વ વિચાર જો ઓગણીસ માંથી દસ નમૂના નાપાસ જાહેર તારીખ અઢારમી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે જિલ્લાના પાંચસો ને છત્રીસ ગામમાંથી એક મુઠ્ઠી માટી લેવાનું શરૂ એલ સર્કલ નાનું કરાતા નું ભારણ હળવું થયું અમદાવાદ રાજકોટની યુનિવર્સિટીના યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળ્યા બાદ ઉત્તેજના એમએસયુમાં એ બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં ચેકિંગ કરતા વિતર્કો સર્જાયા ગોત્રી જીએમઆરએસ મેડિકલ કોલેજની ફી ઘટતા વિદ્યાર્થીઓને મોટી રાહત રાજ્ય સરકારના નિર્ણયથી વાલીઓએ આવકાર્યો કોરોના કાળ દરમિયાન મકરપુરા વિસ્તારમાં બનેલો બનાવ નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર દુકાનદારને પાંચ વર્ષની કેદ ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા પચીસ હજાર વળતર ચૂકવવાનો સ્પેશિયલ કોર્ટનો હુકમ શહેર નજીકના કાશીપુરા ગામમાં જ એક જ રાતમાં તસ્કરોનો સપાટો સ્વામિનારાયણ મંદિરની દાન પેટી અને ત્રણ મકાનના તાળા તૂટ્યા વર્ક ફ્રોમ હોમ ઓનલાઈન નામે ઠગાઈ કરનાર સુરતથી ઝડપાયો રસ્તો રખડતા ઢોરોને કારણે વધુ એક અકસ્માત જનેત સ્કૂલ પાસે રસ્તામાં ગાય આવી જતા રિક્ષા પલટી ખાઈ ગઈ. ICAI દ્વારા જૂનમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર, CE ફાઉન્ડેશનનું શહેરનું પરિણામ 30.78% 193 વિદ્યાર્થીઓ પાસ. MS યુનિવર્સિટીના 7000 થી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત યુનિવર્સિટીના યુથ યશ ગ્રુપની કલેક્ટરને રજૂઆત છાની સીએચસી ના ડોક્ટર મહેન્દ્ર મોકાની અને ડોક્ટર અભિષેક રાઠોડ ની ધમધમતી ખાનગી પ્રેક્ટિસ પાલિકા સંચાલિત હોસ્પિટલના ડોક્ટર્સની સરકાર સાથે વિશ્વાસઘાત છેતરપિંડી આ હતી આજના ન્યુઝપેપર્સની મુખ્ય હેડલાઇન્સ